भारत माता की भारत माता की मंच पर विराजमान मंत्रिमंडल मारा सौ साथियों सरकार ना सब अधिकारियों ખેલ મહાકુંભને સફળ બનાવવા માટે દિવસ રાત જહેમત કરનાર સર્વે ખેલ પ્રેમી ભાઈઓ બહેનો અને આ ખેલ મહાકુંભની આન બાન અને શાન એવા સૌ ખેલાડી ભાઈઓ અને બહેનો આપ સૌને ખેલ મહાકુંભ સફળ બનાવવા બદલ એને પ્રાણવાન બનાવવા બદલ એમાં જોમ અને જુસ્સો ફરવા બદલ એમાં વિજયનો વિશ્વાસ લાવવા બદલ ખેલ જગતમાં ગુજરાતની આગવી ઓળખ ઊભી કરવાના પ્રયાસ બદલ આપ સૌને અંતઃકરણ અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું આ ખેલ મહાકુંભમાં જેઓ વિજયી થયા છે અને જેમણે ખેલ મહાકુંભને સફળ બનાવવા માટે જય અને પરાજયની પરવા કર્યા વગર ભાગ લઈને જહેમત ઉઠાવી છે એવા રાજ્યના પચીસ લાખ જેટલા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન आ खेल महाकुंभ में लगभग आठ लाख जटली बहनों आ खेल महाकुंभ ने एक नवी शक्ति आपी आ शक्ति रूप खेल महाकुंभ में भाग लेना ने माताओं बहनों ने सविशेष अभिनंदन आपूच આ ખેલ મહાકુંભ જ્યારે શરૂ કર્યો ત્યારે આપણા મનમાં એક ઈચ્છા હતી કે ધીરે ધીરે ગુજરાતના ખેલાડીઓ એમનામાં વિજય થવાની આકાંક્ષા જાગે વધુ સારું પરફોર્મ કરવાની ઈચ્છા જાગે અને વધુ સારું પરફોર્મ કરવા માટે એને પ્રેક્ટિસનો અવસર મળે પરફોર્મ કરવાની તક મળે એને પોતાની પ્રગતિનો આંક મેળવવા માટેનો અવસર મળે અને આપણે બધી જ બાબતોમાં ખૂબ સફળ થયા છીએ આપ વિચાર કરો ગુજરાતના જ આપણા ખેલાડીઓએ છેલ્લી જે મને માહિતી મળી એ પ્રમાણે કારણ આજ બપોર સુધી રમત ગમત ચાલુ હતી છેલ્લે મળેલી માહિતી પ્રમાણે બોતેર રમતો એવી છે કે જેમાં ગુજરાતના ખેલાડીઓએ ગુજરાતના જૂના બધા જ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે એનો અર્થ એ થયો કે ગુજરાતે આવતીકાલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થવાની દિશામાં એક મક્કમ ડગ માંડ્યું છે એવો સીધો સીધો એમાંથી અર્થ થાય છે બોતેર જેટલી રમતોમાં જૂના રેકોર્ડ તૂટે એ જ બતાવે છે કે ખેલ મહાકુંભને કારણે સમગ્ર રાજ્યની અંદર એક રાજ્ય તરીકે એક સમાજ તરીકે રમત ગમત ના મહાત્મય ને સ્વીકાર્યું છે રમત ગમત સમાજ જીવનનો હિસ્સો બને સમાજમાં સહજ રીતે ખેલદીલી પકડે એના માટેની આપણી એક મથામણ છે હું અહીંયા જોતો હતો કે પિસ્તાલીસ ની ઉંમરના રમતમાં ભાગ લેનાર વડીલો એમનો અને જોમ અને જુસ્સો જરા નવતર દેખાતો હતો એમને જાણે એમનું બચપણ પાછું મળ્યું હોય એમને એમની જવાની ફરી પાછી મળી હોય એવો ઉમંગ આ પિસ્તાલીસ થી ઉપરની ઉંમરના ખેલાડીઓમાં દેખાતો હતો એનો અર્થ એ થયો કે ખેલ મહાકુંભથી એક નવી જિંદગી જીવવા માટેનો એમને અવસર પ્રાપ્ત થયો લાગે છે ભાઈઓ બહેનો ગયા વર્ષથી આપણે ખેલ મહાકુંભની અંદર સ્પેશિયલી એબલ ચાઈલ્ડ છે જેમને શારીરિક રીતે ઈશ્વરે કાંઈક ઉણપ આપી છે કોઈ મંદબુદ્ધિના છે કોઈ પ્રજ્ઞાચક્ષુ છે કોઈ વિકલાંગ છે એવા સૌને પણ આપણે આ ખેલ મહાકુંભનો હિસ્સો બનાવ્યા મિત્રો આપણે ગૌરવથી કહી શકીએ કે સમગ્ર રાજ્યમાં બાણું હજાર આવા બાળકોએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે મિત્રો હમણાં જ ગુજરાતની એક દીકરી દેવી પૂજક સમાજની દીકરી ઝૂપડપટ્ટીમાં જન્મેલી ઝૂંપડપટ્ટીમાં ઉછરેલી દીકરી મંદબુદ્ધિના બાળકોમાં જેની ગણતરી થાય છે એવી દીકરી જેણે ભૂતકાળમાં અમદાવાદ પણ નહોતું જોયું આ દીકરી ગયા અઠવાડિયે સાઉથ કોરિયામાં હોકીની રમતમાં ગોલ્ડ મેડલ લાવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે દીકરી માયા અને ભાઈ મહેશ આ બંને આ વખતે સમગ્ર દેશનું નામ રોશન કરનારા બન્યા છે હું સવિશેષ રીતે એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્પેશિયલી એબલ ચાઇલ્ડ માટે આપણે જે મથામણ આદરી છે એની સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડશે અને મને ખાતરી છે આવનારા દિવસોમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અમારા સૌ મિત્રો આ સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ માટેની આપણી જે મથામણ છે એની વિગતો તૈયાર કરીને સમગ્ર દુનિયાની સામે મૂકશે અને દુનિયા પણ ગુજરાત કેટલું સંવેદનશીલ છે આ બાબતમાં કેવું કરુણા ધરાવે છે કેવી લાંગણીની છોડો ઉડે છે એનો પરિચય વિશ્વને કરાવશે એવો મને વિશ્વાસ છે ભાઈઓ બહેનો આ ખેલ મહાકુંભમાં બત્રીસ કરોડ રૂપિયાના આપણે ઇનામો આપીએ છીએ બત્રીસ કરોડ રૂપિયાના એ આપણું કમિટમેન્ટ બતાવે છે રમતગમતો પહેલા નહોતી થતી ને એવું થતી હતી રાજ્યનો રમતોત્સવ પણ થતો હતો પરંતુ શાળાના બાળકો એનાથી આગળ કોઈને ગતા સમાચાર સુધા નહોતા પડતા રૂપિયા પહેલા પણ ખર્ચાતા હતા પણ ઉગી નહોતા નીકળતા આ સમાજનો સ્વભાવ બનવો જોઈએ એ બનાવવામાં નિષ્ફળતાઓ મળી હતી એમાંથી રસ્તો શોધ્યો કે રમત પણ સમાજની લાગણીઓ સાથે જોડાવવી જોઈએ સમાજની લાગણીઓ રમત દ્વારા પ્રગટ થવી જોઈએ સામૂહિક શક્તિના દર્શન થવા જોઈએ ગામ સમસ્ત રમતગમતની અંદર આગળ આવેલા બાળકો માટે ગૌરવની લાગણી અનુભવ્યું વાતાવરણ બનવું જોઈએ માત્ર શાળા નહીં માત્ર કુટુંબ નહીં સમગ્ર રાજ્યને આ બાળકો માટે ગૌરવ થાય એ વાતાવરણ બનાવવાનો આપણો પ્રયાસ છે અને એ દીક્ષામાં આપણે સફળ થયા છે આજે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ આપણી વચ્ચે આવ્યા અને એમને હિન્દુસ્તાનની રમત કબડ્ડી એના મહાત્મ્યને કેવું જાણ્યું છે એનું આપણે આગળ વર્ણન કર્યું આપણે ખેલ મહાકુંભની માં પ્રગતિ કરી અને એમાંથી ધીરે ધીરે કેવી પ્રગતિ કરી રહ્યા છીએ આપણે અલગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી આપણે જિલ્લે જિલ્લે સ્પોર્ટ્સ ક્લબ બનાવવા જઈ રહ્યા છીએ આપણે રમતગમતને પ્રોત્સાહન આપવા માગીએ છીએ રમતગમતની અંદર જે ટેકનિકલ બાબતો છે એની ચિંતા કરવા લાગ્યા છીએ અને ગુજરાતે રમતગમતમાં જે રૂચિ બતાવી છે એના કારણે આજે દુનિયાના દેશોનું ધ્યાન ગુજરાત તરફ ગયું છે ફ્રાન્સના લોકો આગળ આવ્યા છે કે ગુજરાતની અંદર અલગ સ્પોર્ટ્સ વિલેજ બનાવવાની એમની ઈચ્છા છે રમતગમતના સાધનો ઉપલબ્ધ હોય લોકો આવે રમતગમતના સાધનો જુએ ખરીદે અને ત્યાં રમે આવો એક ઇન્ટીગ્રેટેડ પ્રોજેક્ટ લઈને ફ્રાન્સે ગુજરાતને પસંદ કર્યું છે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી સાથે આપણે કરાર કર્યા છે એમની પાસે રમતગમતના ક્ષેત્રે જે કંઈ ઉત્તમ બાબતો છે એ ગુજરાત શીખે ગુજરાતને એમની મદદ મળે એના માટેના કરાર થયા છે એના જ ભાગરૂપે આજે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ આપણા ખેલ મહાકુંભમાં ઉપસ્થિત છે ભાઈઓ બહેનો આજે જ્યારે ખેલ મહાકુંભમાં આપણે આવ્યા છીએ ત્યારે બે દિવસથી જે આપણને એક ચિંતાજનક સમાચાર મળ્યા છે એના અંગે હું આ દેશના નાગરિકોની ગુજરાતના નાગરિકોની રમત જગત સાથે જોડાયેલા લોકોની લાગણી આજે જાહેરમાં વ્યક્ત કરવા માગું છું भाइयों बहनों दो दिन से हमने मीडिया के माध्यम से ये सुना है कि आने वाले दिनों में ओलंपिक का जो खेल होगा उस ओलंपिक के खेल में से कुश्ती को निकाल दिया जाएगा ये समाचार किसी भी खेल प्रेमी के लिए दुख पहुंचाने वाले समाचार हैं कुश्ती मानव जात की सबसे पुराने खेलों में से एक है लेकिन नीति निर्धारक मित्रों ने ओलंपिक की हायर कमेटी को सुझाव भेजा है कि ओलंपिक को अगर आधुनिक बनाना है तो कुश्ती की जरूरत नहीं है इससे बड़ा कोई अपमानजनक निर्णय नहीं हो सकता है करीब सवा सौ साल से ओलंपिक के अंदर कुश्ती का खेल खेला जा रहा है 1895 में ओलंपिक के खेल में कुश्ती को स्थान मिला और इन सवा सौ वर्ष में खास करके एशियन कंट्रीज ने कुश्ती में अपना रुतबा दिखाया है भारत ने भी कुश्ती के क्षेत्र में अच्छे खिलाड़ी तैयार किए हैं और विश्व के सामने रखे हैं लेकिन आधुनिकता के नाम पर अगर कुश्ती को निकाल दिया जाए तो हजारों वर्ष पुरानी इस कला कौशल्य का विनाश का प्रारंभ हो जाएगा मैं भारत सरकार से प्रार्थना करता हूं मैं प्रधानमंत्री जी से आग्रह करता हूं कि हम अंतिम निर्णय तक इंतजार न करें सितंबर तो 2013 में आखिरी निर्णय होने से पहले भारत इनिशिएटिव लें कुश्ती के खेल से जुड़े हुए खास करके एशिया के देशों को इकट्ठा करें एक यूनियन बनाए भारत उसका नेतृत्व करे और ओलंपिक खेल का निर्णय करने वाले लोगों के सामने पूरी ताकत से अपनी बात रखें और हम एक सुनिश्चित करें कि आने वाले दिनों में ओलंपिक खेल में से कुश्ती को कभी भी निकाला नहीं जाएगा और इसके लिए एक माहौल बनाना चाहिए मैं देश के किसी भी खेल में खेलने वाले खिलाड़ी हो भले ही वो कुश्ती के खिलाड़ी न हो लेकिन एक महान खेल का अपमान हो रहा है सारे खेल जगत से जुड़े हुए लोग इकट्ठे आए शक्ति का परिचय दें और विश्व के अंदर इस प्रकार के निर्णय करने के लिए जो बैठे हुए हैं उनके सामने हिम्मत के साथ अपनी बात रखें और खेल के दुनिया में कुश्ती का भी उतना ही महत्व रहना चाहिए कुश्ती को आधुनिक न कहना ये परंपरा का अपमान है इस विषय को लेकर के भारत नेतृत्व करे, भारत के प्रधानमंत्री आ गए आए दिल्ली की सरकार आ गया आए आज इस खेल महाकुंभ से मैं भारत के प्रधानमंत्री को प्रार्थना करता हूं भाइयों बहनों कोई काले आ प्रकारनी रमत में रमत न चलावी लेवाए રમતમાં રમત છે અને તેથી માત્ર કુસ્તી બાજુ જ નહીં પણ કુસ્તી એ ખાસ કરીને એશિયાનું ભારતનું મહાભારત કાળથી કુસ્તીની વાત સાંભળતા આવ્યા છીએ એક કુસ્તીને પુરાણ પરથી કહેવાની વાત આધુનિકતાના વિરોધી તરીકે ખપાની વાત એક રમતનું અપમાન છે પ્રત્યેક રમત પર સમાન દ્રષ્ટિકોણથી જોવાવું જોઈએ રમતની અંદર ઊંચ નીચ ન હોઈ શકે રમતમાં ભેદભાવ ન હોઈ શકે રમતમાં આધુનિકતાની પુરાતનતા ન હોઈ શકે એના નિયમો નવા બની શકે છે એની પદ્ધતિઓ નવી વિકસાવી શકાય છે એમાં કોઈ ઉણપ હોય તો દૂર કરી શકાય છે પરંતુ એના માટે યોગ્ય જવાબદારીપૂર્વક વાતાવરણ બનવું જોઈએ ભાઈઓ બહેનો આ ખેલ મહાકુંભના પાવન છે આપ સૌને કારણ કે આ વખતે આપણે ચૂંટણીની આચારસંહિતાને કારણે બે હજાર બારની અંદર જે ખેલ મહાકુંભ કરવો તો એ આપણે અત્યારે કરવો પડ્યો છે એનો જ કે બે હજાર તેર નો ખેલ મહાકુંભ થવાનો છે હું આપ સૌને અત્યારથી જ બે હજાર તેર ના ખાલ મહાકુંભની અંદર વિજયના વિશ્વાસ સાથે આગળ વધવા માટે શુભકામનાઓ આપું છું નવા નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ જૂના બધા રેકોર્ડ તોડીને આગળ નીકળી જઈએ એના માટે પરિશ્રમ કરીએ અને સાચ જમાં ગુજરાત ખેલ જગતના માધ્યમથી ખેલ દિલી સાથે દુનિયાની અંદર પોતાની જગ્યા બનાવે એ દિશામાં આગળ વધીએ ફરી એકવાર યોજકોને સફળ બનાવવા માટે મહેનત કરનારાઓને આ ખેલ મહાકુંભને સફળ કરવાનો પ્રયાસ કરનારને અનેક અનેક અભિનંદન આપું છું અને હું ખેલ મહાકુંભ બે હજાર બાર પૂર્ણ થયેલો જાહેર કરું છું ધન્યવાદ